પાસપોર્ટ વેરિફિકેશન માટે લોકોએ પોલીસ સ્ટેશન ધક્કો નહીં ખાવો પડે અને પોલીસ તપાસ માટે ઘરે આવશે આવો નિયમ છે, પરંતુ અમુક આળસુ અધિકારીઓ નીતિ નિયમને નેવે મૂકી પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજીકર્તાઓને પોલીસ સ્ટેશને બોલાવતા હોય છે. ત્યારે કાગડા પીઠ પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન પાસપોર્ટની વેરિફિકેશનનું કામ કરતા કર્મચારીના દાવાનું પોલીસ કમિશનરે તપાસ હાથ ધરી ક્રોસ ચેકિંગ કરતા પોલીસ કર્મચારીની પોલ છતી થઈ ગઈ હતી, જેને લઈ બેદરકાર પોલીસકર્મી સામે આકરી કાર્યવાહી કરાઈ હતી. પોલીસ કમિશનરે અરજદાર સાથે વાતચીત કર જણાવ્યું કે તમારો પાસપોર્ટ આવ્યો અને વેરિફિકેશન માટે પોલીસ તમારા ઘરે આવી હતી, તો સામેથી જવાબ મળ્યો કે ના, પોલીસ અમારા ઘરે નથી આવી અને અમે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશને ગયા હતા, જેના જવાબને લઈને પોલીસ કર્મચારીઓના દાવાનો પરપોટો ફૂટી ગયો હતો અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું હતું. બાદમાં પોલીસ કમિશનરે કર્મચારીને બારોબાર ખખડાવ્યો હતો અને સ્પષ્ટ સૂચના આપી દીધી હતી કે લોકોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવાતા કસૂરવાર કાગડા પીઠ પોલીસ સ્ટેશનના કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવાયો છે. મહત્વનું છે કે ફાઇલમાંથી નંબર લઈ પોલીસ કમિશનરે અરજી કરનારને ફોન કરતા બેદરકારી સામે આવી હતી, જેને લઈને કમિશનર આકરા પાણીએ થયા હતા. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.